नमस्कार, स्पार्क टुडे न्यूज़मां आपनुं स्वागत छे। दर्शक मित्रों, शुरुआतथी टेस्ट ऑफ वडोदरा विवादमां रह्यो छे। पहला इलीगल होर्डिंग लगावामां आव्या, पछी जे संस्कारी नगरीना नामे जे नग्न डांस बतावामां आव्यो एनो पण विरोध करवामां आव्यो, अने अत्यारे जे रीते मारामारी थई छे एनामां पण विवादमां आव्यो छे टेस्ट ऑफ वडोदरा। एने ज लईने एडवोकेट भाविन व्यास द्वारा आजे पुलिस भवनमां खाते पुलिस कमिश्नरनी मुलाकात करी छे। શું મુલાકાતમાં એમની વાતચીત થઈ છે આપણે ભાવિનભાઈ વ્યાસથી જાણીશું। વ્યાસજી, શું કહેશો જે રીતે ટેસ્ટ ઓફ વડોદરા સ્ટાર્ટિંગથી વિવાદમાં છે અને ફરી વિવાદમાં આવ્યો છે? ટેસ્ટ ઓફ વડોદરા, આ વડોદરાનું નામ લઈને વડોદરાને બદનામ કરતી આ એક ટોળકી છે, માલે તુજાર પૈસાદાર લોકોની ટોળકી વડોદરા શહેરને બદનામ કરી રહી છે। હોર્ડિંગ લગાવીને વડોદરા એમની પેઢી હોય, વડોદરા એમનું જ હોય, પ્રોવિઝન સ્ટોર ચલાવતા હોય, એ રીતે સમગ્ર શહેરમાં ખોટા હોર્ડિંગ ગેરકાયદેસર મારી લીધા હતા। ત્યારબાદ મીડિયાની જાગૃતિ અને અમારી લડતથી તમામ હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા, પરંતુ આ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ અશ્લીલતા નગ્નતાનું પ્રદર્શન કર્યું હતું। વિદેશી યુવતી બોલાવીને જે ખરાબ કાર્ય થયા એનો અમે વિરોધ કર્યો। પૂરો થતા બે દિવસ સુધી સળંગ ગેંગ વોર, સિક્યુરિટીના કર્મચારી અને વડોદરાની પ્રજા ટિકિટોને બાબતે મારામારી થઈ છે, લોહી લુહાણ સિક્યુરિટી વાળા થયા છે, પ્રજા થયા છે। ત્યારબાદ સિક્યુરિટી બદલી નાખી, વડોદરા શહેરના પોલીસ ખાતામાં જે સિક્યુરિટી છે, વડોદરા સિક્યુરિટી પાછળ કોઈ બ્રહ્મક્ષત્રિય ભાઈ ગંગોત્રી એપાર્ટમેન્ટમાં જે લાયસન્સ હોલ્ડર છે તેમની સિક્યુરિટીના ડેટા પોલીસ મથકમાં આપ્યા છે, અને બે દિવસમાં હમણાં નવી કોઈ સિક્યુરિટી લીધી છે એના કોઈ કાગળિયા હજુ પોલીસને પાઠવી ગયા। તો સિક્યુરિટી જેવો વિષય જ્યારે શહેરની સિક્યુરિટી જ જોખમમાં હોય, નવ લખી જેવું એકદમ સંવેદનશીલ સ્થળ જ્યાં ગેંગ રેપથી મારીને તમામ ગુના થાય છે અને ભૂતકાળમાં એફઆઈઆર થઈ ચૂકી છે, એવા મોટા મોટા લોકો પણ જતા રહેતા હોય તેવી અથડામણ, લોકોને કહેવાનું કે ટિકિટ ખરીદતા ચેતવજો, તમારા પૈસા ના ડૂબી જાય। સુરતમાં આ લોકોએ પ્રોગ્રામ કર્યો હતો ને, ત્યારે માત્ર 3-4 દિવસમાં અધવચ્ચેથી 100 પડતો મૂકીને આયોજકો ભાગી ગયા હતા અને લોકોના પૈસા ડૂબાડેલા પોલીસમાં અરજીઓ થઈ હતી। વડોદરામાં પણ કોઈના 45 લાખ રૂપિયા ગયા વર્ષે લીધા છે આયોજકોએ ટેસ્ટ ઓફ વડોદરાના, અને 100 લાખનો ચેક કાપ્યો છે, તો એની પોલીસ ફરિયાદ પણ આજકાલમાં થવાની છે। એટલે આ લોકોએ ભૂતકાળમાં પણ લોકોના પૈસા ડૂબાડેલા છે, છેતરપિંડીઓ કરેલી છે, અને આવો જ પ્રોગ્રામ થોડા દિવસ પહેલા થયો તો વડોદરામાં લોકોના પૈસા વડોદરામાં ડૂબેલા છે આવા ફૂડ ફેસ્ટિવલમાં। 15 દિવસ પહેલા આવો જ પ્રોગ્રામના પાટિયા પડી ગયા ને દર્શન રાવલ સોનાપુરા ઓયા થઈ ગયા। તો આ આયોજકો અતુલ પુરોહિતના નામે કે કોઈ સચિન જીગરના નામે 11-11 હજાર રૂપિયા એક જણના લે છે, તે ખોટી વાત છે। 11 હજાર રૂપિયા ટિકિટના એટલે શું, માલે તુજારો માટેનો પ્રોગ્રામ છે અને પોલીસ આવા પ્રોગ્રામને પરમિશન ના આપવી જોઈએ, કારણ કે સિક્યુરિટીમાં અને જે અથડામણો ગેંગ વોર થઈ છે તેના વિડીયો વાયરલ થયા છે, ન્યૂઝ બન્યા છે, પેપરોમાં આવ્યું છે। તો સિક્યુરિટીનો પ્રશ્ન ન હોય, સિક્યુરિટી એજન્સી બદલી નાખતા હોય, એની કોઈ માહિતી પોલીસને ના આપતા હોય, એટલે પરમિશન જ ખોટી રીતે લીધી, ખોટા લોકોને સિક્યુરિટીમાં બતાવીને નવી એજન્સી લાવીને પરમિશન ખોટી છે, શરતોનો ભંગ છે, પરમિશન રદ થાય। આયોજકો જીએસટીની ચોરી કરતા હોય તેવી પણ શક્યતા રહેલી છે, કરોડોનો વહીવટ હોય તો જીએસટી ભરે છે કે નહીં, એન્ટરટેનમેન્ટ જે જીએસટીમાં હોય એ ભરે છે કે નહીં, તે પણ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ આથી ગુના અપરાધ નિવારણ શાખાના તુવર સાહેબ છે, એમને પણ તાજીને રેડ કરવી જોઈએ ને ચેક કરવું જોઈએ કે 2-2 લાખ સ્ટોલ ધારક પાસે લીધા તો પાવતી આપી, એનો ટેક્સ ભર્યો કે નહીં। આ બધી ગંભીર બાબતો છે। આજે શહેરની કોઈ જગ્યાને આવી રીતે તમે ફૂડ ફેસ્ટિવલનું નામ આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાની જો ષડયંત્ર કરતા હોય તે નહીં ચલાવી લેવાય ભાઈ। સવાલ તમારા પર ઉભા થઈ રહ્યા છે, લોકોમાં વાતો ચાલી રહી છે કે આપ પણ ત્યાં ગયા, એમની સાથે આયોજકો સાથે ફોટા પડાયા, રશિયન જે ડાન્સરો હતા એની સાથે ફોટા પડાયા,
એવા લોકો કહી રહ્યા છે કે શું કઈ કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે તમારી સાથે? અમને આ લોકોએ ગઈકાલે કીધું કે તમારો જે નગ્નતા અને અશ્લીલતાનો વિરોધ હતો રશિયન ડાન્સરોને હવે અમે ભારતીય કપડાં પહેરાયા છે, એટલે અમે જોવા ગયા કે ખરેખર સાચી વાત છે તો અમારી જીત થઈ, એટલે અમે વિક્રીનું સાઇન પણ મૂક્યું છે કે આ રશિયન કપડાં જે અર્ધ નગ્નમાં ફરતી હતી બે દિવસ પહેલા, તે અમારી લલતને કારણે આ રશિયન છોકરીઓ વિદેશી અર્ધ નગ્ન કામ કરાવવામાં આવતું હતું, આકર્ષ કરવા લોકોને, યુવાનોને, તે છોકરીઓએ પૂરા કપડાં પહેર્યા હતા, ભારતીય સંસ્કૃતિમાં પરિધાન કરેલો, એટલે અમે આમ વિક્રીની સાઇન બતાવી કે અમે જીતી ગયા છે, આયોજકોએ અમારી સામે ઝૂકવું પડ્યું. એનો કદાચ કોઈ ખોટો અર્થઘટન સમાજમાં થયો હોય, પબ્લિકમાં ખોટું વિચારવા હોય, તો એટલે આપણે કહીએ છીએ કે અમે ત્યાં સ્થળ મુલાકાત લીધી કે ખરેખર રશિયનો હવે ભારતીય કપડાં પહેરે છે, તો અમે ઓકે કીધું. પરંતુ બીજા મુદ્દામાં વડોદરા શહેરમાં આ લોકો જો બીજા ખોટા કામ કરે છે તે નહીં ચલાવી લેવાય અને એ શોનો વિરોધ થશે જ, અને અમે શો બંધ કરાવીશું. લોકોને શું કહીએ છીએ, કોઈ એડવાન્સ પૈસા અને ટિકિટ ના ખરીદતા. અતુલ પુરોહિતને અમે ફોન કરેલો છે અને એ પણ હજુ કન્ફ્યુઝ છે, કદાચ શો ના પણ થાય. એવી વાત છે કે આયોજકોએ કઈ તમારો સંપર્ક સાધ્યો હતો અને તમને કઈ આ બધું સામદામ દંડ ભેટની નીતિ આયોજકોએ અપનાવવાની કોશિશ કરેલ, પરંતુ અમે કોઈ સામદામ દંડ ભેટની નીતિમાં માન્યા નથી. એક આયોજકોએ ધમકી પણ આપેલ, કોઈ જયસ્વાલ નરકધારી છે કે ખોઈ નાખીશું શહેરમાંથી, બીજા આયોજકો આર્થિક ગોઠવી લઈએ, ત્રીજા આયોજકોએ ટિકિટ અને પાસની વાત કરી, ચોથો એક અજ્ઞાન હતો કે તમને વડોદરા આઈકોન એવોર્ડ આપી દઈએ સ્ટેજ ઉપરથી. એટલે અમારે આવા એવોર્ડ નથી જોતા, અમારે પ્રજાનો સાથ જોઈએ છે. જે રીતે વિવાદ પોલીસ કમિશનરને આપ મળવા ગયા છો અને રાવપુરા અને કોર્ટમાં ભી જવાના છો, તાત્કાલિક ટેસ્ટો વડોદરાની પરમિશન રદ થવી જોઈએ, કારણ કે એ લોકોએ શરતોનો ભંગ કર્યો છે. પોલીસ પરમિશન મળે, શરતોને આધીન હોય, કઈક બોડી બામણીનું ખેતર નથી કે આ વડોદરા શહેર કોઈના બાપની જાગીર નથી કે ગમે આઈને અર્ધ નગ્ન નગ્નતા અશ્લીલતા અભદ્રતા પીરસશે અને પોતાની રીતે તોડપાની કરશે અને ગેંગવોર થાય, શહેરની શાંતિને જોખમ આવે એવું કૃત્ય નવલખી જેવા સંવેદનશીલ વિસ્તારમાં થાય તો નહીં ચલાવી લેવાય. કોર્ટમાં જઈશું અને કોર્ટમાંથી આ પ્રોગ્રામને બંધ કરાવવા માટેનો દાવો દાખલ કરીશું. જે રીતે ટેસ્ટ વડોદરાને લઈને એડવોકેટ ભાવિન વ્યાસે જે અવાજ ઉઠાવી છે, જે નગ્નતા ત્યાં બતાવવામાં આવી રહી હતી, હાલ તો ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે, ભારતીય પોશાક પહેરાવવામાં આવી છે, પણ સવાલ એ કે હજુ બી ઘણી બધી ત્યાં આગળ ધાંધલીઓ ચાલી રહી છે એવું આક્ષેપ એડવોકેટ ભાવિન વ્યાસ કર્યા છે. અને ખાસ કરીને આજે વડોદરા પોલીસ કમિશનરની મુલાકાત કરી છે અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન બી નોંધાવવાના છે અને આવનાર દિવસોમાં કોર્ટના દરવાજા પણ એ ખખડાવવાના છે. વિડીયો જર્નલિસ્ટ